नमस्कार, हूँ छु ब्रिजेश, हूँ छु पक्को वलसाड़ी। पक्को वलसाड़ी अंतर्गत आपे जेटला पण एपिसोड जोया हशे, महत्तम ए एपिसोड नी अंदर अमारी टीकात्मक वातो वधारे हशे, ए सरकार प्रत्ये होय के नेता प्रत्ये होय। परंतु पक्को वलसाड़ी अंतर्गत एक वात अमे ए पण स्पष्ट करीए छीए कि आ एपिसोड्स मात्र टीकात्मक ज नथी होता, जे सारी बात छे ए पण अमारे तमारी साथे शेर करवी छे। एक महत्वनी बाबत कहूँ आपने, जे प्रमाणे सरीगाम, उमरगाम अने वापी इंडस्ट्रीज छे अने इंडस्ट्रीज ना इंडस्ट्रियलिस्टो छे, तेने एक चोक्कस प्रकारना प्रश्नो नड़े छे कि जयरे क्लोजर लागी जाय त्यार बाद रिवोकेशन ने लईने तेओ गांधीनगरना आटा मारता होय छे। नो डाउट, जे प्रमाणे पर्यावरणने नुकसान न थाय तेना माटे आ क्लोजर नोटिस आपवामां आवे छे, दंड फटकारवामां आवे छे। परंतु जे प्रमाणे जीपीसीबी घणीवार जे गांधीनगरना अधिकारीओ छे એ પૂરતી અને સાચી વાત સમજતા ન હોવાને કારણે આ પીરિયડ ખૂબ લાંબો થઈ જાય છે અને ફેક્ટરીઓને નુકસાન પણ ખૂબ મોટું થાય છે। તો આ સંદર્ભમાં એક જેન્યુઇન રજવાત હતી જે લઈને હું વાપીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રીશ્રી, કહી શકાય કે અત્યારે હી ઇઝ નંબર ટુ ઇન ધીસ ગવર્મેન્ટ, શ્રી કનુભાઈ દેસાઈને હું મળવા ગયો। લગભગ પાર્ટીના જે હોદ્દેદારો છે તેઓની સાથે તેઓની મીટિંગ હતી, મને ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો કે ચાર વાગ્યા પછી એમએલએ ઓફિસ પર મળીશું, અને તેઓએ મને ઇન બિટવીન પૂછ્યું કર્ટસીથી કે થોડુંક જ કામ છે કે લાંબુ કામ છે। તો મેં કહ્યું કે લાંબુ કામ છે, વિસ્તારથી આપે પણ આ વાતને સમજવાની જરૂર છે। ત્યારે લગભગ દોઢ કલાક પાર્ટીની જે હોદ્દેદારોની મીટિંગ હતી એ પૂર્ણ થયા પછી એમણે મને સમય આપ્યો અને મેં એમને વિગતવાર આખો ઇસ્યુ સમજાવ્યો। પહેલાં એમને પણ એવું લાગ્યું કે આ કોઈ લાયઝનિંગનું કામ હશે એટલે હું લઈને ગયો હોઈશ, પરંતુ એમને જેન્યુઇન વાત સમજાવી, જેન્યુઇન પ્રોબ્લેમ સમજાવ્યો અને જીપીસીબી કઈ બાબત ઉપર આંખ આડા કાન કરે છે, કોનો પ્રોડક્ટ ક્યાં છે અને કેમ એને ઇગ્નોર કરીને અમુક નાની કંપનીઓ ઉપર એ વાત ઢોળવાનો પ્રયાસ કરે છે। તેઓએ શાંતિથી આ વાત સાંભળી, નોટ કરી અને એમણે મને કહ્યું, જો બ્રિજેશ, તારા પર ભરોસો રાખું છું, હકીકત શું છે? એટલે મેં એમને આ આખી વાત સમજાવી। જીપીસીબી મોટી ઇન્ડસ્ટ્રીઝના દબાવમાં એટલી બધી હોય છે કે ભૂલ જ્યારે આવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ કરે તો જે નાની ઇન્ડસ્ટ્રીઝ પણ આવા પ્રકારની કોઈ ભૂલ કરે તો બધું એના પર દોડી દેવાનો પ્રયાસ થતો હોય છે। આ બાબતને સમજવી ખૂબ જરૂરી છે અને કનુભાઈએ આ બાબતને સમજી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એટલે કે જે એસોસિએશન છે તેણે પણ મજબૂત થવું પડશે અને આવા પ્રકારની વાત જ્યારે વલસાડ ડિસ્ટ્રિક્ટની આવે ત્યારે જીપીસીબી ગાંધીનગરથી જો એને ઇગ્નોર કરવામાં આવે તો અહીંયા પણ યુનિટી બતાવવી પડશે કે દરેક વસ્તુમાં મોટી ઇન્ડસ્ટ્રીઝનું જ ચાલે એવું નહીં થવું જોઈએ। ઘટના સરીગામની એક ઇન્ડસ્ટ્રીની હતી જેને લઈને આ રજૂઆત કરવામાં આવી હતી અને એને ચોક્કસપણે સાંભળવામાં આવી છે। બીજી એક વાત કે પહેલાંની સરકારોમાં એક એવી ઘટના બનતી હતી કે વ્યક્તિ જ્યારે મિનિસ્ટર બને, આપણા જિલ્લામાંથી તો રમણભાઈ પાટકર મિનિસ્ટર બન્યા હતા અને એ પણ એની પણ અવેલેબિલિટી આપણને મળતી હતી, એટલે આપણો જિલ્લો 100% આભારી છે તેઓના ધારાસભ્યનો, નહીતર કોઈ બીજા મંત્રીશ્રીને મળવું હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, એક્સેસ નહીવત થઈ જાય। ત્યારે કનુભાઈ જે કદાચ સેકન્ડ નંબરની પોઝિશન પર છે, નાણામંત્રી છે, ઉર્જા મંત્રી છે, પરંતુ તેઓ નાગરિકોનું સાંભળે છે, સમય આપે છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર। ટીકાત્મક વાતો ચોક્કસ અમે લઈને આવીએ છીએ અને પછી પણ કોઈક ટીકાત્મક વાતો હશે તો અમે કરતા રહીશું, પરંતુ જે સારી વાત છે એ કહેવી જરૂરી છે અને એને અહીં અમે કહેવાનો પ્રયાસ કર્યો છે। મોગમમાં હું ઘણું બધું કહું છું ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માટે કે તમારી યુનિટીનો પડઘો સરકારમાં પડવો જોઈએ, બહુ દબાઈને રહેવામાં પણ મજા નથી। જે જીપીસીબીના અધિકારીઓ છે તેઓએ પોતાનું કાર્ટેલ એટલે કે જે દાદાગીરી તેઓ સાઉથ ગુજરાતમાં ચલાવે છે, જે નેટવર્ક તેઓ ચલાવે છે, તાકાત હોય તો કાઠિયાવાડ કે કચ્છમાં ચલાવી બતાવે, એટલે
આ ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ પણ સમજવાની જરૂર છે કે બને એટલા રૂલ્સ ન તોડે અને યુનિટીમાં રહે એ ખૂબ જરૂરી છે. હું છું બ્રિજેશ શાહ, હું છું પાક્કો વલસાડી. આટલી જ બાબતમાં હું ઘણું બધું કહેવા માંગુ છું જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ સમજવું જરૂરી છે. થેન્ક યુ.